ભાઈ અહીંથી જવાનું છે વા ફઈ ના ઘરે, પણ આ બધી જોજો ને હું કે છું, પગ તો પલારવા જ પડશે, પાણી વાળા બાકી ભેરું થાય ને આપડે. સરબત આવી ગયું છે, સરબત મસ્ત મજાનું છે ને. હું જે હું તો આ વ્લોગ ઉતારવા રહી ને જાય અહીંયા જશે ને, કેટલું પી લીધું હાસુ બોલ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? ફરી એક નવો તમારું બધાનું સ્વાગત છે. અને ભાઈ મારા મમ્મી બે ત્રણ દિવસ નતા ને, જો મારા મમ્મી મારા મામા અહીંયા થયા. મમ્મી કેટલાક બેનું ભેગા થયા હતા તમે? સર બધી ભેગી થઈ જીજુ. અને પછી ખાવાનું શું કર્યું તમારા ભાઈ? થાર થઈ રહ્યો. કેટલા સમય પછી બે બધી બેનું ભેજ્યું છે ને? બે ત્રણ મહિના. બે ત્રણ મહિના પછી મારા મમ્મી ને બધી એકસાથે બેનો ભેગો થવાનો મોકો મળ્યો. કેમ કે ભાઈ હવે બહુ ઓછો મોકો મળતો હોય ને બરાબર ઘેર બધે, અને આનો મેળાવી ગયો ભાઈ કે આવી જાય. મારા મમ્મીથી થોડુંક કામમાં તો એ કે રાહત થાય, બાકી હમણાં બે દિવસથી ફૂલ કામ એકલીને કરવું પડતું કા. હાલો તો આપણે ખેતરમાં ભાગીએ ફેમિલી કામ કરવા માટે. અને જો આવું મેલું મેલું ટી શર્ટ ગારા વાળું પહેરી લીધું, બીજું બધું આને સંપલે મારે દેવા આવવા પડે. બોલો જો સોસના સંપલ પહેરીને, સંપલ પહેરીને જતા હોય તો તમને કંઈ વાંધો? તમારે તો ડાયરેક્ટ જ હોય ને બધી, આ તો બધી બધી કરી જ દઉં પડે, સંપલા લાવવાનું ઓલું લાવવાનું બરાબર. હવે આપણે ખેતરમાં જવાનું છે, ખેતરમાં કામ કરીએ ને પછી મળીએ ને, ત્યાં સુધી જોશના કઈ નેવરી થાય તો બ્લોક શૂટ કરશે મેડમ બરાબર ને કા. ગાભા હોય ધોઈ નાખો, ગાભા તમારે જ ધોવાનો હોય. એને એમ કે ભાવસ ને કહી દે વોશિંગ મશીન નાખીને ધોઈ દીધું, તો આપણે એવું કઈ જરૂરી નથી ધોઈ ને જા પડી. એ દ્વારકા દીસ રાધે રાધે. અને એ જો ભાવેસ ને ભરતભાઈ નારેડીમાં છે, અને મમ્મી ને મારા પપ્પા ખેતરમાં છે નક્ષને લઈને. અને હું પણ જાઉં, કેમ કે બધા શું કરે જોઈ આવીએ. અને આપણે ખેતરમાં જઈને ભાવેશને પૂછીએ ને કે હમણાં નવું નવું આ કામ ચાલુ કર્યું તો કેવા થાકી જાઉં શું છે આપણે પૂછીએ ને. મારા મમ્મીએ તો અહીં ભીંડા કાપવાનું ચાલુ કરી દીધું. કેમ મમ્મી ભીંડા કેમ વાઢી નાખવા? હવે ગરડા થઈ ગયા કે? તો જો મારા મમ્મી ભીંડા વાટે ગરડા થઈ ગયા એટલે અમારે બીજા વાવવાના છે. અમારે જો રીંગણીઓ તો વાવી દીધું, એમાં મોર ઓલા શું કહેવાય કે રીંગણા પણ હમણાં આવવાનું ચાલુ થઈ ગયા એટલે ભીંડા વટાય છે ને, એટલે અમારે પાછા અહીં ભીંડા વાવવાના છે. નારેડીમાં પહોંચી ગયા. જો ભાવેશ તો આમ તે આમ કામ કરે છે. તો તમે આ બે ત્રણ દિવસ થી તમે કામ કરો, તમને કેટલો થાકડો લાગ્યો? ખેડૂત માણસો છે એટલે કામ તો અમારે કરવું જ પડે બરાબર, એમ હાલે જ નહીં. કેમ કે અમારે ઉદ્ધાર જ નથી બીજું, જમીન ભગવાને દીધી છે તો કામ તો કરવું જ પડે બરાબર. હજી રોટલા ભેગા નથી છે, તમે ખાવાનું કરી લીધું, જમવાનું બની ગયું. હવે છે ને કામ માન પૂરું થયું, ઘર બધું જાય અને પછી ચોખા પીવાય. ત્રોપા હમણાં બહુ પી લીધા. નાટાનો ભાવ કેટલો છે ફેમિલી તમને ખબર છે? ત્રોપાનો 40 રૂપિયા એક ત્રોપો કપાય, પણ વાંધો નહીં, જાય જેટલા બધા પી દે ને. જો લીલા લીલા ઢેકલો કરીને અહીંયા જ ઢેકલો છે. જો અમારા ફૂઈને જો મજા નથી ને તો ફોન આવ્યો હતો, તો જો અમારે આખા ત્રોપાની લૂમ લઈને જવાની છે તો ભાવેશ આખી લૂમ પાડી લીધી ને અહીંયા ત્રોપા થાય નહીં ને કેર્યું થાય તો અમને કેર્યું થઈને અમે જો એને આજ મજા નથી તો ત્રોપા લઈ જઈએ. ના એ જોઈને ચાર થઈ જાય ને તમને બધાને એવું થતું હશે કે આ ભાઈ હમણાં તો કામ કરતા હતા ખેતરમાં તો, હવે કેમ ચકાચક તૈયાર થઈ ગયા. તો એવું છે કે ભાઈ અત્યારે ઘણી વખત અમે છે ને ફઈને ઘરે જતા હોય, ક્યાં લાસ્ટલી જતો હોય, તો આજે ફાઇનલી કયા ફઈને ઘરે જાય? પીપળવા જાય છે. અને ફઈને જ નહીં, હું છું શું મજા જેવું નથી ને, કાંઈક પડી ગયા હતા ગાડીમાંથી, પડી ગયા તો શક્કર આવી હતી ને તો પડી ગયા હતા. તો હવે અમે ખબર કાઢવા ચાહીએ જો ખબર કાઢવા માટે જોશ ને, જો ત્રોપાની લૂમ મૂકી દીધી, કેળા મૂકી દીધા, એને ડોક્ટરે છે ને ત્રોપા પીવાના કીધા. ભાઈ ત્રોપા પીવાનું કીધું પછી અમી પાસે આપણે કેમ કે ઘરનો બગીચો રહ્યો બરાબર, એટલે છે ને હવે અમારા નાગભાઈ અંદર બેઠા બેઠા ક્યારના રાડું નાખે ને હવે ફટાફટ જાય પીપળવા ને મળીએ ફઈના ઘરે જઈને. મને નક્ષ ન તો ગોતવા પડે કે અમને ક્યાં પગાડી દીધા બરાબર, એટલે તમને ચોક્કસ આપણે છે ને એક દિવસ ગાડી શીખવા માટે છે ને ક્યાંક મેદાન માં જ લઈ જાય. મેદાન તો અમને કદી મળતું નથી. ધીરજ ના ફળ મીઠા હોય, ધીરજ ના ફળ મીઠા હોય,
મારે ગમે જવાનું, તમારે નક્ષભાઈ તો માને તો નહીં બરોબર, કેમ કે દુકાન દેખીએ ભાઈ આ તો માન શિયા તો ભૂલાવી, બાકી છોડો તો અમારે નક્ષભાઈ ને છે ને ભાઈ પેલા જોઈએ, વેફર માં બિસ્કીટ માં સમાધાન કરી નાખ્યું જોશ ના, એક બિસ્કીટ પાડી નાખ્યું ગોતો હાલો ભાઈ અહીંથી જવાનું છે વા ફઈ ના ઘરે, પણ આ બધી જો જોશ ને હું કે છું પગ તો પલારવા જ પડશે પાણી વાળા, બાકી ભેરું થાય ને આપણે, હું તો આમ ખેતર ફરી જાય પગ નહીં પલાર, જોશ ના તો કે આમ બધું ખેતર ફરી ફરી ફરીને જવું, પણ ભાઈ છે ને મેં તો મોજા અહીં પહેર પછી પલરી જાય પછી મજા ના આવે કા, ગાડી જો ભાઈ મૂકી દીધી કેમ કે આમાં જવાની પરિસ્થિતિ છે નહીં, કેમ કે આ બધી પાણી સુમાહાનું વાયા વેકરા ચાલુ થઈ જાય ને તો અહીંયા મેળ આવે ને બેહું બેહું સરે, હવે જુગાડ કરે કોક ના ખેતર માંથી ભાઈ જાય, ભાઈ કોઈને ઘેર ગમે એમ કઈ ભૂગવું તો પડશે, ઘરે પૈસા ભેગા જો અમારા આને રમાડવા માંડી જોશ ના, આ તો રે જોશ ને તારી મેરે તો મારે તો એવાળો છે ને, દીદી વેફર એમને મમ્મા આમ જોતો મમ્મા તો દીકો કરી લીધો, હવે તો મમ્મા દીકો કરી લીધો, હવે ફરી થોડીક વાર બેઠા છે, સરબત આવી ગયું છે, સરબત મસ્ત મજાનું છે ને, હું જે હું તો વ્લોગ ઉતારવા ને અહીંયા જોશે ને કેટલું પી લીધું હાસુ બોલ ખૂટાળ નહીં કહું કે જોઈ લો તરિયું દેખાડ દીધું ને, હા ને સરબત દેખાણું નથી ને પીધું નથી બરાબર, ઠંડુ બહુ ચાલો મસ્ત મજાનું સરબત પી લઈએ, કેટલા કલર ને સરબત ભાવે છે ખાસ કમેન્ટ કરીને કેજો ને, અમારા જોશ ને જેટલું હોય ને એટલું હાલે કા, સરબત તો આઈસ્ક્રીમ ખાવું તો આઈસ્ક્રીમ હું લેતો આવ્યો, આ જો આ જોશ ના આની મેરે માગવાય, હે તે મમન દીધું આઈસ્ક્રીમ ઈને આ ઈને તો ખાધું પણ તે ખાધું, તું મમન દેતો ને મમા ખૂટાડી જાય, આ જોઈ લે અમારા ટી શર્ટ બગ આઈસ્ક્રીમ ખાવા માં તો છે ને ભાઈ આ કોઈ પાછા નથી પડે એવા, જો નલો જોશ ના તો પટાવી જો જો નક જેમાં મમ્મા ખાઈ જા હે રેવા દે, જો હાન પડી ગઈ તો ફઈ જવાનો તો તો કે જમીન જ જવાનું છે, તો જો હું કો લાવ તો હું જ રસોઈ બનાવી નાખું, તો આપણે ભરી નાખા રીંગણા અને બટેટા મોરી નાખા, આપણે ભરેલા રીંગણા તીખા તીખા બનાવી નાખીએ ને અહીંયા જો મમરી તો રાય તો આપણે જમીન જવાનું છે, તો આપણે ફટાફટ જો રસોઈ બનાવી નાખીએ અને પછી રીંગણાનું શાક બનાવીને રોટલા બનાવી નાખીએ, નવરો નક્ષભાઈ જો નીકળી તેને મમરી તરીને તો ફટાફટ વાઇટ કોલ અને મમરી લેવા જ આવે, તો મને તો બહુ ભૂખ લાગી, હું તો રસોડામાં આવ્યો તો જોશના તો કુકર બુકરના ઢાંકણા દઈને હું વારસો જોશના, હવે બસ હમણાં જો બે સીટી થઈ જાય એટલે આપણા ભરેલા રીંગણા બાકી જાય, હું વાત છે આજ તો ભરેલા રીંગણા નું શાક ખાવાનું થાય ને જોશના, આ શું છે આ ગદના નાના નાના આવા શું કે આ કઈ આનું શાક બને, હા શું કહેવાય એને, તમે બધા કમેન્ટ કરીને કહેજો કે આને શું કહેવાય ને, તો ભાઈ ફેમિલી તમને હું બતાવું હજી એકવાર બતાવું જરીક તમે કમેન્ટ કરીને કહી દેજો, જો આવા કંઈક છે બરાબર ના છે, આનું શાક પણ બહુ મસ્ત થાય, મેં તો કહી દીધી જિંદગીમાં શાક ખાધું નથી, તમે કોઈ ખાધું ને હું કહેવાય જે કમેન્ટ કરીને કીધું મને ખબર પડે કે હું કહેવાય, તો બસ ફેમિલી ઘરે પહોંચી ગયા છે ને થાકી ગયા છે, ફૂલ વિડીયો એડિટ કરવાનું છે ને ઘણું બધું કામ છે, તો આજના વ્લોગમાં આટલું, બાકી ફરી મળીશું એક નવો વ્લોગ સાથે, ક્યાં સુધી તમારું બધાને ધ્યાન રાખો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય.